આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે કોરોના મહામારીમાં ભાજપની રાજ્ય સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા દરમિયાન આણંદ જિલ્લામાં કોવિડમાં સ્વજન ગુમાવ્યો હોય તેવા 700 થી 800 પરિવારોનો સંપર્ક કરી તેઓના ફોર્મ ભરવામાં આવ્યા છે. તંત્રની લાપરવાહી અને વ્યવસ્થાના અભાવે રાજ્યમાં 2.81 લાખ લોકોના મોત થયા છે, પરંતુ રાજ્ય સરકારે આંકડા છુપાવ્યા છે. નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે કોવિડથી મૃત્યુ પામનારને 4 લાખનું વળતર આપવા, કોવિડ અસર પામેલા તમામ દર્દીઓના મેડિકલ હોસ્પિટલમાં ખર્ચની ચૂકવણી કરવી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોરોનામાં મૃત્યુ પામનાર સરકારી કર્મચારીઓના સંતાન અને પરિવારજનો પૈકી એકને કાયમી સરકારી નોકરી આપવા કોંગ્રેસની રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રાના સંદર્ભમાં કોરોનાની મહામારીમાં છેલ્લા 1 વર્ષની અંદર જે લોકોના મૃત્યુ થયા છે એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 અને 2005 મુજબ 4 લાખની આર્થિક સહાય, સાથે સાથે એમના કુટુંબમાંથી કોઈને નોકરી અને જે લોકોને આર્થિક રીતે મેડિકલમાં જે ટ્રીટમેન્ટના પૈસા છે એ પણ સરકારમાંથી મળે, આ 3 મુદ્દે અમે જે કોવિડ-19 ન્યાયયાત્રા નીકાળી છે અને એ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓ એના મૃતકોના પરિવારને મળીને એમનું એક ફોર્મ ભરાવે છે અને એ ફોર્મ સાથે તમામ આંકડાઓ અમે સરકાર સમક્ષ મૂકી એ લોકોને ન્યાય મળે એની લડત આપીશું. સૌથી મહત્ત્વની બાબત આજની પ્રેસ કોન્ફરન્સ કે સમગ્ર ગુજરાતમાં જે દર અઠવાડિયે એટલે કે છેલ્લા 4 અઠવાડિયાની અંદર 31,000થી વધારે મૃતકોના ફોર્મ ભરાયા છે જે લોકો કોવિડમાં મૃત્યુ પામ્યા છે. ગુજરાત સરકારે સત્તાવાર આંકડા એવા રજૂ કર્યા કે 10,081 લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. એ વાત ખોટી છે, એ સાબિત થાય છે. સરકારની પોલ ખુલે છે અને ગુજરાતની પ્રજા સાથે એમણે અન્યાય કર્યો છે. આપ જાણો છો કે હાવર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પ્રકારે વાત કરી કે 2.81 હજાર એટલે કે 2,81,000 લોકો કોરોનામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે અને એ વાસ્તવિકતા અત્યારે અમે પ્રજા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી રહ્યા છે કે આ સરકારે જે પ્રકારે કોરોનાની મહામારીમાં લોકોને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ મર્ડર એટલે કે સંસ્થાગત મર્ડર, જે પ્રકારે હોસ્પિટલોની અંદર એમણે દવાઓ, રેમડેસિવિર સાથે ઓક્સિજન, બેડની ઓછી સંખ્યા અને સરકારે જે પ્રકારે અત્યારે રસીની બાબતમાં પણ જે લોકો સાથે છેતરપિંડી કરી છે, આ તમામ બાબતો અમે ઉજાગર કરી રહ્યા છે. તમામ ગુજરાતના જિલ્લા મથકોએ કોરોનાના અને કોરોનામાં મૃત્યુ પામેલાના આંકડા પ્રદર્શિત થયા છે, જેના કારણે ગુજરાતની સરકાર અત્યારે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ છે. રૂપાણી સરકારને બદલવા પાછળનો મુખ્ય એ જ હેતુ હતો કે કોરોનાની મહામારી એટલી હદે ગંભીર હતી અને ગુજરાતનો દરેક નાગરિક ગભરાયેલો હતો અને એવા સમયે ગુજરાત સરકારની નિષ્ફળતા અને એમની જે આંકડા છુપાવીને જે ગુનાહિત કૃત્ય કર્યું છે એને અમે ખુલ્લું પાડી કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે એ લોકોની સાથે અમે લાગણી સાથે જોડાયેલા છે અને કોંગ્રેસનો કાર્યક્રમ હજી 2 મહિના ચાલવાનો છે. અમે 4 અઠવાડિયાનો હિસાબ આપની સામે મૂકી રહ્યા છે. 2022માં કોંગ્રેસની સરકાર આવશે તો મૃતકોને કેટલી સહાય? જે કોવિડ-19 યાત્રાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જે 4 લાખ રૂપિયાની અમે માગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે, કોંગ્રેસની સરકાર બનશે એટલે તરત જ જેટલા બી લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હશે એની 4 લાખ રૂપિયાની આર્થિક સહાય અમે આપીશું. સમગ્ર આણંદ જિલ્લામાં તમામ તાલુકામાં મથકોમાં લગભગ 700 થી 800 કોરોના મૃતકોના પરિવારના ફોર્મ ભરાયા છે અને હજી પણ 4-3 મહિના કાર્યક્રમ આ ચાલુ રહેવાનો છે અને અમારી આ પ્રક્રિયા ચાલુ છે.